वोन्टेड पति, जी हाँ, पलक पटेल ने हत्या करनारो गुजराती युवक भद्रेश कुमार छनाभाई पटेल अमेरिका छोड़ने भागी गयो होवानु बहार आव्यु छे। एफबीआई टैक्सी ड्राइवर्स ने भद्रेश की तस्वीरों बताई पूछपरछ करी त्यारे एक युवतीए भद्रेश ने ओळखी बताव्यो हतो। आ युवती ने जुबानी ना आधारे पुलिस ने तपास करता बेस्ट वेस्टर्न होटल ना सीसीटीवी फूटेज तपास करता तेमाथी भद्रेश की तस्वीरों मळी आवी हती। एफबीआई माने छे के भद्रेश आ होटल में रोकायो हशे अने पछी निर्वाक एरपोर्ट पर फ्लाइट पकड़ी अमेरिका छोड़ने भागी गयो। एफबीआई द्वारा भद्रेश पटेल की सीसीटीवी फूटेज की तस्वीरों जाहिर कराई छे। एफबीआई में मोस्ट वॉन्टेड भद्रेश पटेल की माहिती आपवा बदल $1,00,000 इनाम की जाहरात कराई छे। पत्नी की हत्या करनार मोस्ट वॉन्टेड भद्रेश की शोधखोल एफबीआई करी रही है। त्यारे ईटीवीए पलक पटेल परिवारजनों से बातचीत करी जेमा परिवारजनों ने कहूं कि आरोपी भद्रेश ने पकड़वा एफबीआई पूरो प्रयत्न करी रही है। 2015 में अमेरिका में अमदावादनी युवती की हत्या थता चकचार मची गई थी। तर आरोपी तेमना पति जता अने त्यारबाद ते त्यांथी भागी गया। समग्र मामलो एफबीआई तपास करी रही है। एफबीआई अत्यारे सतत अमदावाद में तेमना जे परिवारजनों छे युवतीना तेमना संपर्क में है। पलकना भाई छे अमारी साथे जी, जे समग्र मामलो हतो अने अत्यारे एफबीआई तमारा संपर्क में है, शुं कारवाई चाली रही छे? એ લોકો એમની રીતે જેટલી થતી એટલી હેલ્પ કરે છે એમને, અને એ લોકોએ એમની જે એમના આવતું હોય એ લોકો એમના ત્યાં આગળ પકડવાનો પૂરો ટ્રાય કરી રહ્યા છે, અને જલ્દી જે જલ્દી પકડાઈ જાય એના માટે એ લોકો ખૂબ જ ટ્રાય પ્રયત્ન કરી રહ્યા છે। જે $20,000 હતું એને વધારીને $1,00,000 કરી નાખ્યું છે, જેથી જે જલ્દીથી જલ્દી પકડાઈ જાય, કોઈની નજરમાં આવે તો બી એ જલ્દી પકડાઈ જાય, કોઈ એટલા માટે લોકો વધારે ને વધારે પ્રયત્ન કરી રહ્યા છે। અને ટૂંક જ સમયમાં એમને એપિસોડ બનાવ્યો છે સીએનએન ન્યૂઝવાળો, તે જાહેર થવાનો છે 1-2 મહિનામાં, એ એપિસોડ તૈયાર થઈ ગયો છે। અચ્છા, જે આખી વાત હતી કે પહેલા ડોલર જે ઇનામની જાહેરાત હતી ખૂબ જ ઓછી હતી, હવે વધારી દેવામાં આવી છે। લેટેસ્ટ એ માહિતી મળી રહી છે કે ટોપ જે એમના એફબીઆઈના લિસ્ટ હોય છે વોન્ટેડમાં, એનું નામ છે, તેને લઈને આપણે કંઈક સંપર્કમાં કર્યા હતા? ના, અમને કોઈ જાણ નથી અત્યારે, આજે જ અમને ખબર પડી છે કે તે લોકો એમને એફબીઆઈના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ટોપ 10ની અંદર લઈ લીધા છે અને $1,00,000નું ઇનામ જાહેર કરી દીધું છે। અચ્છા, જે કેટલાક લોકો છે તેમને નથી ખબર આ નવા જે કેસ, શું આખો કેસ કઈ ક્યારનો હતો, ક્યારે લગ્ન થયા હતા અને હત્યા કયા વર્ષમાં થઈ હતી? 2015-12 એપ્રિલના રોજ તેની હત્યા રાતે ત્યાં આગળ હત્યા કરવામાં આવી હતી ડોન્કી ડોનાલ્ડ્સની અંદર, ચાલુ જોબે મારી બહેનની, અને તેના મેરેજ 2013-25 નવેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા। કારણ કે ખબર પડી સમય આપને કઈ કહી દે? ના, હજુ સુધી જે એ પકડાશે પછી જ અમને કારણ ખબર પડશે, એના માટે તો અમે આટલા બધા એ લોકો એફબીઆઈ વાળા અને અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી પકડાઈ જાય। અચ્છા, જે રીતે આપને આ આખો મામલો ખબર કહી દે પડી કે આ બધું થયું છે, સવારે ફોન ચાલતો હતો, એકદમ ફોન કટ થઈ ગયો હતો મારી બહેન જોડે, પછી અમને 4-5 કલાક રહીને ત્યાંથી ફોન આવ્યો કે પલકને આવું થયું છે અને આ રીતે મામલો થયો છે બધું, અને પલકની મર્ડર થઈ ગયું ત્યાં। બિલકુલ, તો તમને જે બ્રધર છે કેવું છે કે ન્યાય મળે, અને જે આખી વાત છે એફબીઆઈ હવે ખૂબ જ સક્રિય થઈ છે, અને સૌથી મોટી વાત છે કે જે અમેરિકાની સૌથી અને દેશની નહીં પરંતુ આખા વર્લ્ડની સૌથી મહત્વની એજન્સી એફબીઆઈએ ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં જે નામ જાહેર કર્યા છે, તો ક્યાંક ને ક્યાંક હવે વધુ આશા જાગી છે અને આરોપી પકડાઈ જાય તો પલકની હત્યા પાછળનું કારણ જાણી શકાશે। કેમેરામેન દીક્ષિત સાથે નવીન ઝા અને દીપક સોલંકી, ઈટીવી ન્યૂઝ અમદાવાદ।